કઈ યોજના ખેડૂતો માટે સારી? ભાવાંતર યોજના કે પછી ટેકાના ભાવે ખરીદીની યોજના? સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશને ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે બંધનું એલાન આપ્યું, જ્યારે સરકારનો કંઈક જુદો જ રાગ છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. અલ્ટિમેટમ પૂર્ણ. હવે એ સરકાર શ્રી અમને સાંભળ્યા નથી, એટલે અમે લોકોએ જે નક્કી કર્યું એ મુજબ પહેલી તારીખથી અચોક્કસ મુદત માટે અમે બધા લોકો કામ ધંધા બંધ રાખેલ છે અને હડતાલમાં જોડાઈએ છીએ. શરૂ ભાવાંતરની ભવાઈ. જ્યાં સુધી નિર્ણય ના આવે, સરકાર કઈ જવાબ ના આપે કે સામે ના આવે, ત્યાં સુધી અમે અચોક્કસ મુદત સુધી હડતાલ રાખેલ છે. સરકારનો જુદો જ રાગ. રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને વધાવી લઈને ખેડૂતો હર્ષભેર અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવા સરકારને આપેલા 6 દિવસનું અલ્ટિમેટમ પૂર્ણ થતા જ શરૂ થઈ ગઈ છે ભાવાંતરની ભવાઈ. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશને માર્કેટયાર્ડ બંધ રાખવાનું એલાન આપ્યું, જેને પગલે જામનગર, રાજકોટ, ગોંડલ, ઉપલેટા, મોડાસામાં માર્કેટ બંધ રહ્યા હતા. ખેડૂતો અને વેપારીઓનું માનવું છે કે ટેકાના ભાવે ખરીદી યોજના કરતા ભાવાંતર યોજનાથી ખેડૂતોને સીધો લાભ થશે. ભાવાંતર યોજનાથી ફાયદો એ થશે કે જે કાંઈ ખેડૂતોનો માલ છે બધો રાજકોટ યાર્ડમાં વેચાવા આવશે. રાજકોટ યાર્ડમાં વેચાવા આવે એટલે જે 800-850 રૂપિયામાં મગફળી વેચાય તો બાકીના 100-150 સરકારે ચૂકવવાના રહેશે. અને એ કારણ કે 800-850માં મગફળી વેચાણી તો તરત એને ખેડૂતને તે દિવસે સેમ ડે પેમેન્ટ મળી જશે. એટલે ખેડૂતોને જે કાંઈક ખર્ચો કરવો હોય, જે બિયારણમાં ઉધાર લીધું હોય, ખાતર લીધું હોય કે દવા લીધી હોય એના પૈસા ચૂકવી દે, ખેત મજૂરોના પૈસા બાકી હોય એ ચૂકવાઈ જશે. અને ભાવાંતર યોજનાના વધારાના પૈસા એ તો ખેડૂતોને ભલે ને 1-1.5 મહિને 2 મહિને સરકાર ચૂકવે તોય ફાયદો થાય. એપીએમસીઓ વેપારીઓ અને ખેડૂતને બધાનું સંચાલન સારું થાય અને દરેકને ફાયદો થાય એવી જો કોઈ યોજના હોય તો ભાવાંતર યોજના છે અને સરકારે તાત્કાલિક લાગુ કરવી જોઈએ. જો કે અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની હરાજી કરાઈ હતી. ભાવાંતર યોજના સારી છે, ભાવાંતર યોજના એકદમ વ્યાજબી છે, પણ એનો અર્થ એવો નથી કે બધા માર્કેટો હડતાલો પાડે. આ સરકારશ્રી સાથે વાટાઘાટ કરી અને આનો યોગ્ય રસ્તો કરે એ બધા માટે હિતાવહ છે, ખેડૂતો માટે, વેપારીઓ માટે, એ વ્યાજબી વસ્તુ છે. જ્યારે કૃષિ પ્રધાન આરસી ફળદુએ કહ્યું કે હડતાલ માત્ર દલાલો દ્વારા આપવામાં આવી છે, ખેડૂતો ટેકાથી ખરીદીથી ખુશ છે. એવી પરિસ્થિતિ ક્યાંય નથી કે ટેકાના ભાવથી ખરીદી કરવાની પ્રક્રિયાનો વિરોધ ખેડૂતો કરી રહ્યા હોય. એ વાત સાચી છે કે 2-3 એપીએમસીના માત્ર દલાલ મંડળના લોકો એ વિરોધ કર્યો છે, ખેડૂતોએ વિરોધ નથી કર્યો. એક તરફ ખેડૂતો અને વેપારીઓની માંગ છે કે ભાવાંતર યોજના લાગુ થાય, તો બીજી તરફ સરકારનો દાવો છે કે ખેડૂતો ખુશ છે. જો કે હડતાલ આવનારા સમયમાં કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.